नमस्कार विद्यार्थी मित्रों, न्यूज हाईस्कूल यूट्यूब चेनल में तमारु स्वागत है। सौ प्रथम अपने बात करिए तो तमे जाणो छो कोरोना ने लगती जे बीमारी छे एने सामे रक्षा मेळवा माटे आपणे घरे बेसवुं जरूरी छे। घरे रहिए, सेफ रहिए, तो आपणे एज्युकेशन न बगड़े, आपणो भणतर न बगड़े अने आपणे घर बैठा बीजी कोई प्रवृत्ति करता करवा खातिर छोड़ी दईए अने एज्युकेशन पाछळ ध्यान वापरीए तो जरूरी छे। तेना माटे न्यूज हाईस्कूल द्वारा एक सारो प्रयत्न थई रह्यो छे। दर बे दिवसे अमे एक नवो जे छे वीडियो अपलोड करता रहीए छे। सौप्रथम पहेला मे गणितनी अंदर आंकड़ाशास्त्र चेप्टर नंबर 14 मां मध्यकनी जे छे सीधी रीत एनो एक दाखलो पाड्यो हतो। हवे मध्यकनी रीत नंबर 2 एनी आपणे शुरुआत करीए। एनो दाखलो आजे लईने हुं आव्यो छुं अने ए रीत छे विचલનની રીત, બરોબર છે। સૌ પ્રથમ ફરીથી આપણે ધ્યાન રાખીએ આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 14 એ આપણો ચાલુ છે। ધોરણ 10 માટે ઘર બેઠા આપણે ધ્યાન આપીએ, મહેનત કરીએ। હવે વિચલનની રીતની અંદર કઈ બાબતો આપણે ધ્યાન આપશું? સીધી રીત તો આપણે શીખી ગયા। જો તમે સીધી રીત ન શીખ્યા હોય તો મારો ફર્સ્ટ વિડીયો તમે જોઈ શકશો, એની અંદર પણ આ જ રકમનો આપણે ઉપયોગ કરેલો હતો। હવે વિચલનની રીત એની અંદર કઈ બાબતો ધ્યાન રાખશું? સૌપ્રથમ તો પહેલી બાબત એ ધ્યાન રાખશું કે જો વિચલનની રીત અને એમાં પણ વર્ગીકૃત માહિતી હોય તો એની અંદર વર્ગ અને આવૃત્તિ, તો તમને આપેલા બે કોષ્ટક તમે આપેલા હશે, તો તમે શું કામ કરવાનું છે? તમે ત્રણ કોષ્ટક વધારાના બનાવવાના છે। કયા કયા? તો એક XI, એક UI અને ત્રીજો આવશે FIUI। આ ત્રણ કોષ્ટક આપણને પોતાને બનાવવાના છે, વધારાના આપેલા નહીં હોય। કયા કયા? એક XI એટલે થાય છે મધ્ય કિંમત, જે તમે સીધી રીતની અંદર શીખી ગયા છો, બરોબર છે। UI આ તમારા માટે નવો પોઈન્ટ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। UI કેમ શોધશું? તો UI શોધવા માટેનું એક સૂત્ર છે, UI બરાબર XI માઇનસ A છેદમાં H। આ સૂત્ર આપણે આપણા બુકની અંદર લખી લઈએ, કેમ કે ઘણી વખત તમને બોર્ડમાં એક ગુણમાં પણ આ પૂછી શકે। કેવી રીતે પૂછે? કે મધ્ય X બાર બરાબર A પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા H માં UI શું દર્શાવે છે? આવી રીતે તમને પૂછી શકે। તો UI નો મતલબ આ થાય છે, FI UI એટલે બે નું ગુણાકાર કરશો એટલે આ કોઈ વાંધો નથી। આટલો કામ થાય પછી છેલ્લે શું કરશું? તો સિગ્મા FI નો સરવાળો કરી લેશું, પછી સિગ્મા FI UI નો સરવાળો કરી લેશું, બરોબર છે। આટલો કામ થયા પછી ફરીથી યાદ રાખશું આપણે બે કોષ્ટક આપેલા હશે, ત્રણ કોષ્ટક આપણે પોતાને બનાવવાના છે વિદ્યાર્થી મિત્રો। પછી આટલો કામ થયા પછી સિગ્મા FI નો સરવાળો કરશું, સિગ્મા FI UI નો સરવાળો કરશું અને છેલ્લે આપણે સૂત્ર લગાવશું મધ્યકનું, બરોબર છે। સૌપ્રથમ સીધી રીતનું સૂત્ર શું હતું એક વખત હું લખું છું, એક્સ બાર બરાબર સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI, અથવા તમે એમ પણ લખી નાખો। આ સીધી રીતનું સૂત્ર છે જે આપણે પહેલી રીત શીખી ગયા। હવે વિચલનની રીત છે, એની અંદર નવું સૂત્ર છે, લખી લેશું, સૂત્ર લગાવશું છે મારી સાથે, સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટ ઉતારવા છું। શું છે સૂત્ર? એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા H, આ તમારો સૂત્ર છે જેને વ્યવસ્થિત લખી અને ઉપર જે છે બોક્સ બનાવી દઈએ। ફરી એક વખત સૂત્ર બોલું છું, એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા H। ડેટા બધા સમજાવી દઉં, એ એટલે આપણે XI ની અંદર જે કિંમત ધારણા કરશું એની એ કેસું, સિગ્મા FI UI જે સરવાળો આવ્યો હશે એ અહીંયા લખવાનો હશે, સિગ્મા FI જે આવૃત્તિનો સરવાળો હશે એ આપણે લખવાનો હશે અને H એટલે વર્ગ લંબાઈ જે ગેપ હશે આપણે અહીંયા લખવાનો હશે, બરોબર છે। તો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે બુકની અંદર પહેલા આટલા સ્ટેપ લખાવી લઈએ, બરોબર છે। પહેલેથી સ્ટેપ બાય સ્ટેપ લખતા આવીએ તો વાંધો આવે નહીં। હવે હું દાખલાની અંદર જાઉં છું,
तो सौ प्रथम बे आपने कोष्टक आपी दीधा छे जो वर्ग ने आवृत्ति ना विचलन नी रीति मध्यक शोधो एने ए दाखलो उपाड्यो छे कारण के त्रणे रीत करी मध्यक नी तो कोई जवाब मां फरक पड़वानो नथी बराबर छे ए चिंता न करवानी वर्ग आपणा पासे रेडी छे आ रकम तमे आपी दीधी छे आवृत्ति पण आपणा पासे छे ज बराबर छे त्रण कोष्टक आपणे बनावाना छे विचलन नी रीत मां ए ध्यान आपशो क्या क्या एक xi पछी आवशे ui वर्ग माथी मळे तो याद रखवानो वर्ग एटले क्लास बराबर छे अंग्रेजी शब्द छे केवी रीते मळे तो मध्य किंमत तमे सरवाळो करीने अर्धा करीने आवशो तो ए चालशे जीरो ने दस तो थशे दस दस ना अर्धा करशो तो थशे पांच પછી મેં તમને સિમ્પલ રીત શીખવાડી હતી કે જો તમને આમાંથી ખબર પડી જાય કે કેટલા કેટલાનો વધારો છે અથવા કેટલો ગેપ છે કેટલી વર્ગ લંબાઈ છે તો તમને પછી વધારે મધ્ય કિંમત અડધા કરવાની કોઈ જરૂર નથી જો 0 થી 10 પછી 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 50 થી 60 કેટલા કેટલાનો વધારો છે બધામાં 10 10 નો સરખો વધારો છે તો આની અંદર 10 10 ઉમેરતા 25 25 ને 10 થશે 35 35 ને 10 થશે 45 45 ને 10 થશે 55 55 ને 10 થશે 65 બરોબર છે હવે તમારા માટે બીજો કામ શું કરવાનું હશે તો બીજો કામ એ કરવાનું છે કન્ફર્મ કરી લેવાનું કે જમારી આ xi છે મધ્ય કિંમત એ ભૂલતો નથી તો ગમે તે એક રકમ વાળી ગઈ 40 થી 50 90 થશે 90 નો અડધા કરશો એટલે 45 થઈ જશે બરોબર છે 60 ને 70 થશે બરોબર છે કેટલા થશે 110 110 ના અડધા કરશો એટલે 65 થશે બરોબર છે એકદમ હવે ui ui આપણે શોધશું આ સૂત્ર પ્રમાણે તમને શીખવાડી દઉં અને પછી સૂત્ર તમે યાદ નો ઉપયોગ નહીં કરો તો ચાલશે હું સિમ્પલ તમને ટ્રિક આપી દઈશ બરાબર ના બરાબર xi xi ને ગમે તેને આપણે આમાંથી એકોને ધારણા કરીએ છીએ એ તમારા પર ડિપેન્ડ કરે છે હું તો વારંવાર હંમેશા પ્રથમ રકમને જ ધારું છું તમે ગમે એ ધારણા કરી શકો છો તમે એકદમ ગમે એક દાખલો તમને શીખવાડીશ કે આમાંથી ગમે તે એક સંખ્યાને વચ્ચે અથવા છેલ્લી સંખ્યા તો વચ્ચેની સંખ્યાને ધારણા કરીને શીખવાડીશ બરોબર છે xi તો xi તો પહેલી સંખ્યામાં 5 જ છે પોતે એ એ તો પોતે જ છે છેદમાં એ છે કે ગેપ 10 10 નો વધારો છે 5 માંથી 5 જશે એટલે 0 છેદમાં 10 0 છેદમાં 10 કરશો એટલે જવાબ કેટલો આવશે 0 એટલે પહેલામાં લખી નાખશું 0 બરોબર છે હવે બીજો સંખ્યા બરાબર ના બરાબર એક સહી કેટલા છે આપણા પાસે અહીંયા 15 એ કેટલા છે આપણા પાસે ફરી પાછો 5 એ તો ફિક્સ છે એ બદલશે નહીં હવે હા એ અહીંયા આવે હવે આ સૂત્રમાં એ આપણે 5 5 રાખ્યા છે એટલે બદલવાના નથી બરાબર છે છેદમાં h h એટલે 10 15 માંથી 5 જશે એટલે થશે 10 છેદમાં 10 10 એકા 10 આ બધી તમને ન કરવું હોય તો સિમ્પલ ટ્રિક આપી દઉં તમે વિચલનની રીતની અંદર જેને એ ધારો છો એના બંને કોષ્ટકમાં શું મૂકી દો 0 મૂકી દો બરોબર છે પછી ui માં જો 0 થાય છે તો એની નીચે 0 પછી શું આવે 1 1 પછી 2 2 પછી 3 4 5 અને 6 તમે નીચે જશો એટલે જવાબ તમારો પ્લસ જ આવશે બરોબર છે ડાયરેક્ટ લખી નાખશો તો ચાલશે જો તમારો વર્ગ લંબાઈ સરખી છે તો મોસ્ટ ઓફ તમારા ચોપડીની અંદર એવા દાખલા છે કન્ફર્મ કરવો તો કરી શકો છો સૂત્ર પ્રમાણે જ આપણે ગયા છીએ કોઈ વિદ્યાર્થીને તક છકેમાં આવ્યા તો કોઈ વાંધો નથી કન્ફર્મ કરાવી દઉં જો અહીંયા એક સહી કેટલા છે આપણા પાસે 65 એ તો બદલવાનો નથી કેટલા છે 5 અને h h કેટલો છે 10 65 માંથી 5 એટલે 60 છેદમાં 10 10 6 60 મળી ગયો બરોબર છે આ સૂત્ર પ્રમાણે છે પણ સિમ્પલ રીત છે પછી વારંવાર આપણે કરવું ને ખોટો ટાઈમ જાય એના માટે બેસ્ટ છે આ તમે કરી શકો છો હવે હવે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી દેખાય છે જો તમે સમજી ગયા છો તમને ખબર પડી જાય તરત જ જોશો કોનો કોનો ગુણાકાર કરવાનો છે fi ui બરોબર છે તો fi અને ui એટલે બીજો કોષ્ટક અને ચોથો કોષ્ટક વિચલની રીતમાં ગુણાકાર કરીને લખવાનો છે ક્યાં લખવાનો છે આપણે fi ui માં લખવાનો છે બરોબર છે કેવી રીતે જુઓ 2 0 0 બરોબર છે 4 1 4 પછી 6 2 12 થશે આરામથી ઘણા વિદ્યાર્થીઓ તો પછી તકર તકરમાં દાખલો સહેલો છે ના ભાગી છે 5 0 0 અને 15 એકમ અરે xi ને ui નો ગુણાકાર કરવાનો નથી તકર ન કરી દાખલો કરતા હોય ત્યારે પ્લીઝ
તમને બીજો કોષ્ટક અને ચોથો કોષ્ટકનો ગુણાકાર છે ભાઈ હોય, એટલા માટે તમે આ ફરીથી રિપીટ કરી કરીને સમજાવો છો જેથી તમને તકલીફ ન પડે. આઠ તેરી ચોવીસ, પાંચ ચોક વીસ, છ પાંચ ત્રીસ, નવ છ ચોપન, બરાબર છે. આટલું કામ થઈ ગયું એટલે આપણો મોસ્ટ એક માર્ક્સ જેટલો કામ સરળ થઈ ગયો છે. હવે હવે તમે છે આટલો કામ થયા પછી બે કામ કરવાના છે. એક સિગ્મા એફઆઈ નો સરવાળો કરવાનો છે અને એક સિગ્મા એફઆઈ યુઆઈ નો સરવાળો. આ બે કામ આપણે કરવાના છે. હાલો સરવાળો બતાવી, બે ને ચાર છ, છ ને છ બાર, બાર ને આઠ થશે, બાર ને ચાર સોળ, ને ચાર વીસ, વીસ ને પાંચ થશે પચીસ, પચીસ ને છ થશે એકત્રીસ, એકત્રીસ ને નવ થશે ચાલીસ. આપણે સિગ્મા એફઆઈ યુઆઈ થઈ ગયો ચાલીસ, બરોબર છે. હવે સિગ્મા એફઆઈ યુઆઈ નો સરવાળો કરશું. ચાર ને બે છ, છ ને ચાર દસ, દસ ને ચાર ચૌદ નો ચોગડો વધી આવી એક, એક ને એક બે, બે ને બે ચાર, ચાર ને બે છ, છ ને ત્રણ નવ, નવ ને પાંચ થશે ચૌદ, બરોબર છે. તો સિગ્મા એફઆઈ યુઆઈ નો સરવાળો કેટલો આવ્યો? એકસો ને ચુમ્બાલીસ, બરોબર છે. આટલો કામ પૂરો થાય એટલે આપણો એક દોઢ માર્ક્સ નો કામ ક્લિયર થઈ ગયો છે. હવે વિચલન ની રીત નું સૂત્ર ની લગાવવો પડશે અને સૂત્ર તમને પહેલેથી જ આપી દીધો હતો. શું હતો સૂત્ર બોલો તો? x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. વ્યવસ્થિત સૂત્ર લખીએ સ્ટેપ બાય સ્ટેપ, બરોબર છે. બરાબર ના બરાબર સ્ટેપ બાય સ્ટેપ જાઉં છું. એ એ આપણો પડ્યો છે પાંચ, જો એ રાઉન્ડ કરીને જ લખેલું છે. સિગ્મા એફઆઈ યુઆઈ, સિગ્મા એફઆઈ એટલે સરવાળો હશે ક્યાંક ખૂણામાં પડ્યો છે. જુઓ અહીંયા મેં રાઉન્ડ કરીને વ્યવસ્થિત લખાવ્યો છે અહીંયા, બરોબર છે. કેટલો છે? એકસો ચુમ્માલીસ. સિગ્મા એફઆઈ જોઈ શકો છો અહીંયા તીર દ્વારા કોષ્ટક સ્વરૂપે અહીં મેં બતાવ્યો છે. કેટલો છે? ચાલીસ ગુણ્યા એચ, એચ એટલે વધારો કેટલાનો છે? દસ દસ, બરોબર છે. વિદ્યાર્થી મિત્રો આટલા સુધી ક્લિયર છે તમારું કામ? ફરી એક વખત, એ છે આપણા પાસે પાંચ, સિગ્મા એફઆઈ યુઆઈ છે આપણા પાસે એકસો ચુમ્બાલીસ, સિગ્મા એફઆઈ છે આપણા પાસે ચાલીસ, બરોબર છે, અને એચ છે આપણા પાસે દસ. ઓકે, પાંચ ના પાંચ એમ જ, પ્લસ ના પ્લસ એમ જ. અહીંયા ગુણાકાર છે, અહીંયા છેદ છે, એટલે તમે આના આના સાથે તમે ઉડાડવું હોય તો ઉડાડી શકો, ભાગાકાર કરવો હોય તો ભાગાકાર કરી શકો, પણ આના સાથે તમે કઈ ન કરી શકો. આમ ન ઉડાડી શકો કે પાંચ ચાલીસ ને ભાગાકાર કરી નાખો, લખી નાખો, એ ન ચાલે. કારણ કે અહીંયા પ્લસ નો સંબંધ છે એટલે તમે ડાયરેક્ટ અહીંયા કરી શકશો નહીં. એટલે તમને જે પણ સાદુરૂપ આપવું છે એ આનામાં સાદુરૂપ આપો. કાં તો એકસો ચુમ્માલીસ ગુણ્યા દસ કરો, જે જવાબ આવે એને ભાગ્યા ચાલીસ કરો, અથવા જો ઉડતા હોય તો આ બંનેને ઉડાડી દો. અહીંયા તો જીરો જીરો છે એટલે સરળતાથી ઉડે છે એટલે કોઈ પ્રશ્ન રહેતો નથી, બરોબર છે. એકસો ચુમ્માલીસ ભાગ્યા ચાર આપણે કરી લેવાનું. એકસો ચુમ્માલીસ ભાગ્યા ચાર, ચાર એક ચાર, ચાર દો આઠ, ચાર તેરી બાર, ચાર ચોક સોળ વધી જશે એટલે આવશે ચાર તેરી બાર, ચૌદ માંથી બાર જશે એટલે બે, ઉપરથી ઉતારશું ચાર, ચાર છ ચોવીસ. અહીંયા શેષ શૂન્ય આવે છે, ચોવીસ માંથી ચોવીસ ને તો જીરો એટલે લાભ આવશે છત્રીસ, બરોબર છે. બરાબર ના બરાબર પાંચ પ્લસ છત્રીસ એટલે જવાબ આવશે એકતાલીસ. જવાબ પૂર્ણાંકમાં પણ આવી શકે, જવાબ પોઈન્ટમાં પણ આવી શકે, એટલે અપૂર્ણાંકમાં પણ આવી શકે છે, બરોબર છે. એ ચિંતા કરવાની નહીં, આપણે ત્રણેય રીતની અંદર આપણો જવાબ સરખો આવશે એ નક્કી છે. પણ જે ઉલ્લેખ કરે બોર્ડની અંદર એ રીત કરવાની, જો ઉલ્લેખ નથી કરતા તો તમે ત્રણેય માધ્યમની રીતમાંથી ગમે તે તમારી મનગમતી રીત હોય એનો તમે ઉપયોગ કરી શકો છો. આપણે પહેલા જે સીધી રીતનો આપણે લીધી હતી એની અંદર પણ જવાબ કેટલો આવ્યો હતો? એકતાલીસ આવ્યો હતો. હમણાં પણ જવાબ આવ્યો છે એકતાલીસ. તો આપણે અહીંયા જે વિચલનની બીજી રીત હતી એ આપણી પૂર્ણ થાય છે. આપણે શાંતિથી વારંવાર પ્રેક્ટિસ કરતા રહીએ, લખતા રહીએ, અને આપણો જે છે એ એસએસસી નું જે મહત્વનો વર્ષ છે હમણાં ફ્રી ટાઈમની અંદર એ કામ કરીએ, બરોબર છે. જેથી આપણને આવનારો જે સમય છે એ સમયની અંદર તમે સારો પરફોર્મન્સ કરી શકો. અને ખાસ જે ન્યૂઝ ચેનલ દ્વારા અને અને ન્યૂઝ હાઈસ્કૂલ દ્વારા જે પ્રયત્ન થઈ રહ્યા છે, બરોબર છે,
એ બહુ કાબિલે તારીફ છે. આપણે આ વિડીયોને સબસ્ક્રાઇબ કરીએ, સાથે સાથે શેર કરીએ, લાઈક કરીએ અને બીજાને ઉપયોગી થાય એવું કામ કરીએ. બરોબર છે? થેન્ક યુ સો મચ.